નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિનાના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ચિત્રકલાના સાચા સાધક અને વાસ્તવિક શૈલીના કલા ઉપાસક એવા જવાહરભાઈ સોલંકી, જેમને કલા જગત જ્યોતિ કુમારના નામથી ઓળખે છે, તેઓ ઉત્તમ કલા શિક્ષકની સાથે સાથે શ્રેષ્ઠ ચિત્રકાર પણ હતા. જવાહરભાઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના પ્રયાસ રૂપે તેમના પ્રિય શિષ્ય પ્રશાંત પટેલ અને કૌશિક પટેલ દ્વારા તાજેતરમાં અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે કલાજ્યોતિ નામક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, મુલાકાત લઈએ આ પ્રદર્શનની, વાત કરીએ તેમના પ્રિય શિષ્ય કૌશિકભાઈ અને પ્રશાંતભાઈ સાથે અને મેળવીએ વધુ માહિતી જવાહરભાઈ સોલંકી અદ્ભુત ચિત્રકારની ચિત્રકલા સાધના અંગેની. દર્શક મિત્રો, વાત કરીએ આ સમગ્ર ચિત્ર પ્રદર્શનના બે આયોજકો પ્રશાંતભાઈ અને કૌશિકભાઈ સાથે. પ્રશાંતભાઈ, કૌશિકભાઈ, દૂરદર્શનના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન હું તમને પૂછીશ કે આ સમગ્ર એક્ઝિબિશન પાછળનો હેતુ શું છે? એટલે મેં આર્ટ ટીચર ડિપ્લોમાની અંદર પ્રવેશ લીધો અને ત્યાં મને લગભગ 25 દિવસ એમની જોડે ભણવાનું મળ્યું. એ મારો એમનો પહેલો પરિચય થયો અને ફિગર 3 વર્ષ ભણ્યો એ બાદ કરી દઉં તો મને કશું જ નથી આવડ્યું, પણ 25 દિવસની અંદર હું જે ફિગર શીખ્યો એ બહુ ઉત્તમ પ્રકારે મને ખબર પડી ફિગર કેવી રીતે ગોઠવાય. અને તે દરમિયાન એમની સાથે ફિગર છે, મને તો શું કે તું તો ડિપ્લોમા કરીને આવેલો છે, નાના નાના ચિત્રો ના કર, મોટા પેપર હાફ ઇમ્પિરિયલ પેપરની અંદર કરતો નીચે બેસાડી દેતા ટેબલ પરથી, અને ઇમ્પિરિયલ સાઈડ છે, ફૂલ ઇમ્પિરિયલ સાઈડ છે, આવા કમ્પોઝિશન મારી જોડે કરાવતા અને મને થાબડતા. અને એક દિવસ બેન સાથે ફોન કરીને સ્પેશિયલ અમને ઘરે બોલાવ્યા અને ઉપરના માળ ઉપર કે હું 5 વર્ષે ઉપર ચઢું છું કે, અને એમને એમના ઘરની લાઇબ્રેરી, એમના બધા પુસ્તકો, આ બધા ચિત્રો ક્યાં પડ્યા છે, કેવી રીતે પડ્યા છે એ બધું અમને બતાવ્યું ઉપર બીજા માળે લઈ જઈને. અને પછી અમે નીચે આવીને બેઠા, પછી કહે છે આ બધું જ કામ બહુ વિચાર્યા પછી, કોને સોંપવું, શું કરવું એ બહુ વિચાર્યા પછી આ કળશ હું તમારા ઉપર ઢોળું છું, આ બધા ચિત્રો તમારા, તમે સાચવજો, એમાંથી જે અર્થ ઉપાર્જન થાય એ બેટા તમારું, એમ કે. અમે બંને ગળગળા થઈ ગયા, સાહેબ બહુ મોટી જવાબદારી અમને આપો છો. તો મેં તરત કહ્યું, સાહેબ આપણે એક કામ કરીએ, દિવાળી ઉપર આપણે એક્ઝિબિશન કરી દઈએ. તો કે હું તો નહીં આવું. હવે કયા પ્રકારે એમને કહ્યું હું નહીં આવું એ અમને ખબર નથી ને, 1.5 મહિનામાં સાહેબનું અવસાન થઈ ગયું એટલે અમારી ચિંતા બહુ જ વધી ગઈ. એક વર્ષ તો પડી રહ્યા ચિત્રો, ત્યાં સુધી વિચારવાનું ચાલ્યું, બધા સાહેબોને પૂછીએ કે સાહેબ આનું શું કરવું, કેવી રીતે કરવું, એનું માર્ગદર્શન લીધું, પછી વિચાર આવ્યો કે હવે આપણે એમનું એક્ઝિબિશન કરીએ. કૌશિકભાઈ, તમે જવાહરભાઈ સાથે કેટલા વર્ષ ભણ્યા અને એક કલા શિક્ષક તરીકે તમને એમના દ્વારા જે શિક્ષણ મળ્યું છે એને તમે કઈ રીતે મૂલવો છો એને વિશે અમને વાત. જવાહરભાઈ સાથે હું 1992 થી 1994 2 વર્ષ માટે ભણેલો. જવાહરભાઈ અમને ત્યારે ખાસ કરી બધા શિક્ષકો જોઈએ, જવાહરભાઈ ટેબલ ઉપર બેસતા તો ફરતા ફરતા છોકરાઓ 5-7ને બેસાડી દેતા અને 5-7 છોકરાઓ બેસાડી અને જવાહર સાહેબ ડેમોન્સ્ટ્રેશન આપતા કેવી પેઇન્ટિંગ, લાઇન ડ્રોઈંગ કેવી રીતે કરવું, વોશ મેથડથી કામ કેવી રીતે કરવું, કલરને આગળ ટેક્સચર કેવી રીતે કરવું, એવું જવાહરભાઈ બહુ સારી રીતે ત્યાં બધાને શીખવતા. હવે આવું શીખવનાર, આટલા દિલથી કામ કરનાર જવાહરભાઈ સાહેબ જેવા સાહેબો મળવા બહુ મુશ્કેલ છે. જવાહરભાઈ ચિત્રકલાના ખરેખર સાચા સાધક હતા, વાસ્તવિક ચિત્રશૈલી વોટર કલર વોશ મેથડના સાચા ઉપાસક હતા.
વોટર કલર વોશ મેથડમાં જવાહરભાઈ સખત કામ કર્યું છે અને આવું કામ કરનાર હવે આવા કદાચ ભવિષ્યમાં મળવા થોડાક દુર્લભ થઈ જશે, એટલે જવાહરભાઈને આવું કામ કરનાર યુગ પુરુષ તરીકે વંદન છે. પ્રશાંતભાઈ, આ તો ચિત્ર પ્રદર્શનની વાત થઈ કે આપણે એમના ચિત્રોને આવી રીતે પ્રદર્શન કર્યું અને જેમને પણ આ ચિત્રનો લાભ મળે એ સારી વાત છે. હવે આગળ આની પછી શું વિચાર છે? આમાં આ બધા ચિત્રો ઘર સુધી અથવા વિદ્યાર્થીઓ સુધી અથવા સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એટલા માટે એક એમનું કલા જ્યોતિ પુસ્તક અમે તૈયાર કર્યું છે. એમાં લગભગ 60-63 જેટલા ચિત્રો મૂક્યા છે જે બાળકોને સ્ટડી માટે અને અભ્યાસ માટે બહુ જ ઉપયોગી થશે. એની અંદર આ જે ઓરિજિનલ ચિત્રો આપણે જોઈએ છીએ એના જેટલું સારું પ્રિન્ટિંગ થયેલું છે, એટલે વિદ્યાર્થીઓને ખરેખર તે જોવાથી અને એના અભ્યાસ કરવાથી ખૂબ લાભ થશે. દર્શક મિત્રો, વાત કરીશું જવાહરભાઈના ધર્મપત્ની સાધનાબેન સાથે અને મેળવીશું વધુ માહિતી તેમની કાર્યશૈલી અંગેની. સાધનાબેન, તમે લગભગ તમારા જીવનના મુખ્યત્વે જે મહત્વના વર્ષો હોય એ જવાહરભાઈ સાથે ગાળ્યા છે, એટલે બહુ જ પ્રત્યક્ષ રીતે એમના કાર્ય સાથે તમારો પરિચય રહ્યો છે એવું આપણે કહી શકીએ. એમની કાર્યશૈલી કયા પ્રમાણેની હતી અને એમનું વ્યક્તિત્વ એ કાર્યશૈલીને કઈ રીતે દર્શાવતું હતું એમના કામમાં, એની વિશે કંઈક વાત કરો ને. કાર્યશૈલીમાં ખાસ કરીને વોટર કલર એ એમને ખૂબ ગમતો વિષય, અને એમાંય વોશ મેથડ, એમાં સાથોસાથ મેં પણ એમને મદદ ખૂબ કરેલી. વોટર કલર, ઓઇલ કલર, ઓઇલ પેસ્ટલ, વેક્સ ક્રેયોન, પેન, પેન્સિલ, દરેકે દરેક અને મિક્સ મીડિયા, દરેકે દરેકમાં એમનો સિદ્ધ હસ્ત હતું એમ કહેવાય. તમે એમને કઈ રીતે મદદ કરી હતી? જ્યારે વોટર કલરમાં વોશ મેથડમાં કામ કરવાનું હોય ત્યારે એ ચિત્રને એક વખત પૂરું કરે ત્યાર પછી એને ધોવાનું હોય, ધોયા પછી એને પેસ્ટ કરવાની હોય, તો એ એક વ્યક્તિથી ન થઈ શકે, એટલે એ પેસ્ટ કરવામાં મારે એમને પૂરેપૂરી મદદ કરવી પડે. અને 24 કલાકની અંદર 20 કલાક કામ કરતા, શરૂઆતમાં 20 કલાક કામ કરતા, અને એવી રીતે વોશ મેથડથી અમને આ બધા ઘણા બધા પેઇન્ટિંગ એવા કરેલા છે જે અત્યારે લગભગ વોશ મેથડમાં એમના જેવું કામ કરનારું બીજું કોઈ હોય એવું મારા ખ્યાલમાં નથી. અને આજે હવે જ્યારે એમના શિષ્યો દ્વારા આટલું સરસ મજાનું અહીંયા એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે એમના કામનું, તો હવે તમને એની માટે કેવી લાગણી તમે અત્યારે અનુભવી રહ્યા છો? એમના બે ખભા કહીએ તો ચાલે, પ્રશાંતભાઈ અને કૌશિક, એ બે એમના ડાબો જમણો હાથ બની અને આજે એમણે આ પ્રદર્શન એમના માટે કર્યું. સાધનાબેન, તમે કહ્યું કે જવાહરભાઈ બહુ ખૂબ જ કામગ્રા હતા, જેમ આપણે પહેલાં પણ વાત કરી કે 24 માંથી 20 કલાક કામ કરતા હતા, તો પરિવારની જવાબદારી, સામાજિક કાર્ય અને સાથે સાથે પોતાની જે પ્રોફેશનલ લાઈફ હોય એને પણ એટલી જ આગળ વધારી, એ બધામાં બેલેન્સ એમણે કઈ રીતે કર્યું છે? બેલેન્સમાં એમાં મોટો સહકાર મારો હતો કે ઘરની જવાબદારી, કુટુંબ પ્રત્યેની જવાબદારી બધી જ મેં ઉપાડી હતી, એટલે એમને એ પ્રત્યેની કોઈ જવાબદારી અદા કરવાની જરૂર પડી નથી. સાધનાબેન, આપણે એવું ઈચ્છીએ કે જવાહરભાઈ જે આટલું સુંદર મજાનું કાર્ય કરીને ગયા છે એ આવનાર જે યુવા વર્ગ છે એને પણ એમાંથી પ્રેરણા મળે અને એમને પણ એમાંથી શીખવા મળે એમના કાર્યમાંથી. તમે કંઈ કહેવા માંગશો દર્શક મિત્રોને? એના માટે હું બે જ લીટી કહીશ. જી. કલા તારી ન્યારી ઉર ઉર કલા સિંચન કરે, કલા જ્યોતિ જલે સદા એવી સૂર્ય સરખી, અંધકારમાં જેમ એક કોડિયું પ્રકાશ આપે છે અને બધે પ્રકાશ પાથરે છે, એવી જ રીતે કલા જ્યોતિની જ્યોતિ આવનારી પેઢી માટે કલારૂપી પ્રકાશ પાથરશે એવી અભ્યર્થના. અહીંયા સાહેબના જે ચિત્રો રજૂ થયા છે એમાં આ વિભાગની અંદર એમનું બધું લાઈન ડ્રોઈંગ છે, આ બધું જ લાઈન ડ્રોઈંગ બ્રશવર્ક કરેલું છે, અને આ જે બ્રશવર્ક છે એટલી શાર્પ ને ધારદાર છે આપણને ખબર નહીં પડે
કે એમને કેવી રીતે બ્રશ ક્યાંથી શરૂ કરી અને ક્યાં પૂરી કરી એ એન્ડ લાઇનની પણ આપણને ખબર પડતી નથી. અહીંયા જે વર્ક ઉમા જોઈ રહ્યા છો એની અંદર પેન્સિલ છે, કલર પેન્સિલથી સ્ટ્રોક આપીને ડ્રોઈંગ કરેલું છે. ચિત્રની સામે આપણે ઊભા હોઈએ તો આપણને એમ થાય કે આપણે પણ ધ્યાનમાં બેસીએ એવી ભાવ મુદ્રાઓ સાથેનું આખું સાત્વિક ચિત્ર અહીંયા રજૂ કરેલું છે. એવી રીતે અહીંયા આદિવાસી કપલ છે, તો એ આદિવાસી કપલ ક્રોકવિલથી કરેલું છે. આ કિત્તો આપણે આવે ઇંકમાં ડબોડીને આપણે કરીએ તે રીતે આખું કરેલું છે. તો એની અંદર આ એની ધાબળી છે કે એનું આ ધાર્યું છે કે અહીંયા પાછળ દૂર ગામ દેખાય છે અને એના બાળક સાથેનું જે એનું તાદમ્ય છે એ અદ્ભુત રીતે એમને અહીંયા રજૂ કરેલું છે. અને એની જે પેશન છે કામ કરવાની ધીરજ, ક્રોકવિલથી ધીરજ, આ કામની ધીરજ ના હોય તો આટલું કામ થઈ શકતું નથી. એટલે એની કામ કરવાની એક જગ્યાએ બેસીને જે સમય સાથે તાદમ્ય મેળવીને જે ધીરજથી કામ કર્યું જે બહુ જ અદ્ભુત છે. જવાહરભાઈ સાહેબે જુદા જુદા મીડિયમોમાં કામ કરેલ છે. મેં હમણાં વાત કરી એમ કે ભાઈ ઇંકની અંદર પેન ડ્રોઈંગથી કે ક્રોકવિલથી એમને કામ કર્યું છે, એમ ઓઇલ પેસ્ટલ કલર જેને આપણે બાળકોના કલરો કહેતા હોઈએ છીએ તો એવા કલરોની અંદર બ્રાઉન પેપરની અંદર કે ગ્રે કલરના પેપરની અંદર એ ચોક કલરથી એટલે બેકગ્રાઉન્ડ એ પેપરનું જ મળે અને અહીંયા એ ચિત્ર તૈયાર થાય. તો અહીંયા ગોવાળ ઘેટા બકરા સાથે ગોવાળ છે, પાછળ નદી છે, તો એ ચોક કલરની રમત કરીને આખું આપણને એમ લાગે કે તાદ્રશ્ય થતું હોય. પાછળ વાંસ કે એનું જે ઝાડ છે તો આપણને એનું અસર કલરની એ બધી અદ્ભુત રીતે એમણે રજૂ કરેલી છે. અને ટોન વેલ્યુ ઊભી કરવાની જે વાત છે ટેક્સચરની સાથે સાથે રંગની એ પણ ઉત્તમ કક્ષાની છે. એ જ રીતે અહીંયા એમને ખેડૂત પરિવારનું ચિત્ર છે, શ્રમની તૈયારી. તો એ બળદને ધૂંસરી મૂકતો હોય ખેડૂત, તો એની જે આ લચક છે, એનો જે જુસ્સો છે એ અહીંયા ડ્રોઈંગની અંદર દેખાય છે. અને ડ્રોઈંગની અંદર એટલા માટે જુસ્સો દેખાય છે કે એમને સ્કેચિંગ એટલું બધું કરેલું છે, પાવરફુલ સ્કેચિંગ. સ્કેચિંગ વગર ચિત્રકાર ચિત્ર કરી શકતો નથી, એ એમને સાર્થક કરેલું છે. એના ઇમેજની અંદર એ બધી વસ્તુ હોય છે. અહીંયા પેન ડ્રોઈંગ છે અને હાથના પંજાઓ છાપીને એને આખી બધી આભાઓ ઊભી કરી છે. અને અહીંયા ગીતાનો શ્લોક લખ્યો છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ આખા શ્લોક ઉપર એમને અહીંયા થિંકિંગ કર્યું છે. અને જે સમય મને લાગે છે કે એમને આ સમય દર્શાવ્યો છે, ચક્રનું જે છે ને વાત, તો એ સમય સાથે આખું એ ચિત્ર જાય છે. અહીંયા પણ હાથના પંજાઓ જ છે આમ. અને અહીંયા પણ ન હંત્યતી એટલે કે આત્મા મરતો નથી, શરીર, અરે આત્મા મરતો નથી શરીર મરે છે, એ વાત અહીંયા એમને આ સિમ્બોલિક રીતે અહીંયા કમ્પોઝિશનમાં રજૂ કરી છે. આ ત્રીજા પિક્ચરની અંદર એમણે 15મા અધ્યાયનો શ્લોક લીધો છે, અર્ધમૂલે મધ શાખાવાળો જે શ્લોક છે, 15મો અધ્યાય જેને આપણે પુરુષોત્તમ યોગ કહીએ છીએ, તો એને આ ઊંધા હાથ બતાવીને એ શ્લોકને તાદ્રશ્ય અહીંયા કરેલું છે. અને અહીંયા જે છે આ સમાજની અંદર જે બધી ચાલે છે કે બાળકને ત્યજી દેવું, તો એ બાળકને વૈભવશાળી ગાડીમાં આવીને બાઈ ત્યજીને જાય છે કચરાની અંદર, અને બાળક માનો પાલવ પકડે છે. અને જે આપણને જોઈને આમ કરુણા અંદર દેખાય છે, ભારોભાર આ ચિત્રની અંદર રજૂ થયેલી છે. અહીંયા આ જે ચિત્ર છે એ કાલિદાસનું નાટક કુમાર સંભવ પરથી લેવામાં આવેલું છે. કુમાર સંભવ એટલે શિવજીને પુત્ર જન્મે એના માટેની આખી વાત હોય છે. એટલે દેવો બધા યુક્તિ કરે છે અને આપણે કામદહનની જે વાત થાય છે એ પહેલાં પાર્વતીજી શિવની પૂજા કરે છે, સહેલીઓ સાથે શિવની પૂજા કરે, શિવને પ્રસન્ન કરવા માટે. તો અહીંયા એના માટેની જે માળા ગૂંથવાની હોય છે તે માળા છે, અહીંયા પૂજાનો બધો સામાન છે. અને પાર્વતીજી આંટી પાડીને, પગની આંટી પાડીને એને વંદન કરતા હોય તે રીતનું આખું દ્રશ્ય છે. અને મંદિરની અંદર ધૂપસળીથી માંડીને અહીંયા પૂજાનો જે સામાન છે, એ આજુબાજુનું જે બેકગ્રાઉન્ડ છે, ખિસકોલી છે, આ છે તે છે, હરણ છે આજુબાજુનું, આખું વાતાવરણ એ શ્લોકને આધારે અહીંયા પૂરું કરવામાં આવેલું છે. અને આ ચિત્ર વોશ મેથડથી તૈયાર કરેલું છે. આ જે ચિત્ર છે ઐતિહાસિક શકુંતલાના કેરેક્ટર પર બેઝ્ડ કરવામાં આવ્યું છે, આ ચિત્રની શું વાર્તા છે? પ્રથમ વિલંબ શકુંતલાનું એનું જે થાય છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ જે સમય બતાવવામાં આવેલો છે, સંધ્યા સમય કે જે, એ આ ચિત્રની અંદર સારી રીતે રજૂ કરેલો છે. અને બંને શકુંતલા જે શરમાય છે એને મળવામાં, એ આખું એને હાવભાવ જે છે એ બહુ સરસ રીતે લીધેલા છે. હવે શકુંતલા છે આશ્રમ કન્યા છે, તો એનો જે શૃંગાર છે બધો કમળ છે કે આ છે કે વીણા છે, બધું ફૂલ ને એવું છે, એમાં કંઈ ઓર્નામેન્ટ્સ નથી, એટલે આપણે સોના ચાંદીના કે બીજા જે ધાતુના દાગીના હોવા જોઈએ તે નથી. અને દુષ્યંત જે છે એ આખો વૈભવશાળી, આખો એના પહેરવેશમાં ને એ બધામાં દેખાય છે. અને આ ચિત્રમાં
જ્યોતિ સાહેબે અહીંયા બહુ સુંદર રીતે એ ભાવ રજૂ કર્યા છે. આ જે પેઇન્ટિંગ છે એ સમગ્ર એક્ઝિબિશનમાં એકદમ આમ અલગ જ ઉભરી આવે છે, અને ખૂબ જ એની જે નાની નાની ઝીણી ઝીણી ડિટેલ્સ છે ને એ પણ એટલી લાઈવ લાગે છે. આ ચિત્ર વિશે તમે શું કહેવા માંગશો? આ ચિત્ર છે ને જવાહરભાઈનું બહુ જ પ્રિય હતું. આનાથી મોટી ફ્રેમ કરીને એમના ઘરમાં લગાવેલું રાખેલું, એમના સ્ટુડિયોમાં હતું એ ચિત્ર. અને આ એક મધ્યમ પરિવારનું ચિત્ર છે. એની અંદર એને ખાટલો તૂટેલો હોય કે નીચે દાદા માટલી મૂકી રાખતા હોય તે બધી વસ્તુ બારીકાઈથી ઓબ્ઝર્વેશન આખું કરીને બનાવ્યું છે. આ જો માટીના જે વાસણો આવતા તો એની આ ડિઝાઇન જે છે કે આ ઘર ઉપર લાભ શુભ લખેલો તો આપણે ચિત્રેલું હોય એવું લાગતું નથી. જાણે ઓરિજિનલ આપણે ઘર જોતા અને એની ઉપર હોય જેમાં કડું છે તો આપણે એમ થાય કે હમણાં ખખડાવીશું એવું આપણને લાગે. અત્યારે આ જે ફૂમતાની ફેશન છે એ જૂની ફેશન છે અને હવે ફરીથી આવી છે. તો એ જવાહરભાઈએ બહુ જ બારીકાઈથી ઘરેણા માંડીને આ બધું લીધું છે. એટલે કોઈ લુહાર પરિવારનું ઘર હોય ને એમ એવું મને તો લાગે છે. અને હા, હાથની અંદર બધું, હા, ટેટૂ ને એ બધું છે. અહીંયા એનું હથિયાર પણ છે જે હશે એનું. એટલે બહુ જ ઝીણી ઝીણી વિગતોથી એમને કર્યું છે ને એમનું બહુ પ્રિય હતું એટલે એમના ઘરની અંદર આ ચિત્ર એમને લગાવીને રાખેલું. હું અને જવાહરભાઈ 1980માં સીએન ફાઇન આર્ટમાં સાથે જોડાયા અને અમે એક જ ટેબલ પર સાથે કામ કર્યું. તો એમનું મને એક વસ્તુ એ ગમેલી કે ઇટ સો સિન્સિયર, કે જે અત્યારે ટીચરમાં કે વિદ્યાર્થીઓમાં બહુ ઓછું જોવા મળે છે. એ ક્લાસમાં 11 વાગે આવે તો 5:15 સુધી એક ધારા બેસી રહે. અને બીજી એક ખૂબી હતી કે રિસેસમાં એ આડાવરા થાય નહીં પણ વિદ્યાર્થીઓના સ્કેચ કરતા, એ અહીં મૂકેલા છે. આજે જોઈએ તો એમ લાગે કે એમની જે કામની ક્વોલિટી હતી એ ખૂબ સરસ હતી. મન ભાવક નયન ગમ્ય ચિત્રોને જળ રંગો વડે આબેહૂબ કરવાની તેમની આવડત અનોખી હતી. આછા પાતળા રંગો બનાવી દૂર તત્વ નજીકના બતાવવામાં તેઓ માહિર હતા. તેથી જ 1963માં લલિત કલાનો ઇનામ અને 1978માં મદ્રાસનો જૈન એવોર્ડ તેમને મળેલો. મિત્રો, આપણે આજે જવાહરભાઈ સોલંકીના ઘણા બધા ચિત્રો જોયા છે. એની અંદર એક શ્યામલીનું ચિત્રની વિશે થોડી ઘણી વાત કરીએ છીએ. શ્યામલીનું ચિત્ર સાહેબે મારી હાજરીમાં કરેલું છે. ખાસ સાહેબે આખું લાઇન ડ્રોઈંગ કરી પછી એના ઉપર વોટર કલર વોશ મેથડની પદ્ધતિથી આમાં ખાસ કામ કર્યું. એની અંદર ઓઇલ પેસ્ટલ મીડિયમથી અંદર મિક્સ મીડિયા આખું કામ કર્યું છે. આ લવારીનું બચ્ચું નાનું લવારું છે, શ્યામલી છે અને પક્ષી છે. ત્રણે કંઈક વિચારતા હોય તો એક જ દરેકની આંખ આ બેબીમાં, આની આંખ પણ આ વિચારતી હોય એની સામે આખું કમ્પ્લીટ દેખાતું હશે એ ટાઈપનું આખું કામ સાહેબે એકદમ અદ્ભુત કામ કરેલું છે. બે સખીઓ જ્યારે ગાબડામાં દ્રશ્યમાં પાણી ભરવા જતી હોય છે ત્યારે પોતાની એક દુઃખ હૈયાની વાતો કરતી હોય છે. એટલે કોઈ કંઈ દુઃખી હોય, કંઈક સુખમાં હોય તો ઘણે એ પોતે વિચારતી છે ત્યારે બીજી સખી ત્યાં આકસ્મિક આવી જતી હોય તો પૂછતી હોય કે સખી તું શું વિચારે છે. આ પેઇન્ટિંગને જવાહર સાહેબે વોટર કલરની વોશ મેથડ પદ્ધતિ જે કહેવાય એમાં જબરજસ્ત રીતે એને કંડારવામાં આવેલું છે. એ જ પ્રકારનું પેઇન્ટિંગ છે કે બીજી બે સખીઓ જ્યારે ભેગી થાય છે ત્યારે હૈયાની વાત કરે છે. યુવાન હૈયાની વાત કરતી હોય તો બીજી સખી એને પૂછતી હોય છે કે ભાઈ તારી હૈયાની વાત શું છે, અંદર જે વેદના હોય ભાવના હોય એ રજૂઆત કરવાની વાત આમાં ખાસ કરી છે. એ જ પ્રેમની વાત આ કૃષ્ણ રથાના આ ચિત્રમાં પણ જવાહર સાહેબ બહુ સુંદર રીતે દર્શાવેલી છે. અહીંયા પ્રદર્શિત થયેલા ચિત્રોમાં વૈવિધ્ય છે. વોટર કલર વોશ ટેકનિક પણ છે જે બેંગોલ શૈલીથી ચાલતી આવી અને આપણા ગુજરાતમાં તો રવિશંકર રાવળે, રસિકલાલ પરીખે, સોમનાથ શાહે, ઘણા બધા ચિત્રકારોએ એની પર કામ કર્યું છે. કેટલાક અહીંયા જુદા પણ ચિત્રો છે જે આધુનિક શૈલીને પણ ટચ થાય છે. ત્વરિત કરેલા લેન્ડસ્કેપ પણ સરસ છે. જવાહર સાહેબની મુખ્ય ખાસિયત એ હતી કે બહુ જ ઓછું બોલે, એમને ગમતા વિદ્યાર્થીઓ પાસે બેઠા હોય અને સુંદર કામ કરીને બતાવે. અને મજાની વાત એ છે કે આજે પ્રદર્શન યોજાયું એમાં કૌશિકભાઈ અને પ્રશાંતભાઈએ ખૂબ મહેનત કરી છે અને એસી સેવા સરસ કે આટલી બધી મહેનતથી આ પ્રદર્શન ગોઠવાયું. શહેરજનોને બહુ જ સરસ રીતે જોવા મળ્યું, કારણ કે આ ચિત્રો પછી ક્યાંય બીજે જોવા મળવાના નથી. આમ તો આ જ પ્રદર્શન મેં તિરિયસ કહ્યું એમ 25-30 વર્ષ પહેલાં જો થયું હોત તો બહુ મોટી અસર થાત ગુજરાત પર ચિત્રકલાની. ચિત્રકલાની અંદર ગુજરાતમાં રસિકલાલ પરીખ અને જવાહરભાઈ સોલંકી એ ફિગરેટિવ આર્ટિસ્ટમાં સારામાં સારા કલાકારો કહી શકાય. અને હવે પછી કદાચ સારા કલાકારો આવા ફિગરેટિવ મળવા આપણને મુશ્કેલ છે અને અમે એના શિષ્યો છીએ એનો અમને ખૂબ ગર્વ છે. આની અંદર ખાસ સાહેબે
લાઇન ડ્રોઈંગ આખું કરી દીધું છે, ત્યાંથી આખો એક કલરનો પ્લેન વોશ મારી દીધેલો છે. વોશ માર્યા પછી બીજો કલર લઈ અને ઉપર બ્લેડના ઉપયોગથી આખું ટેક્સચર કર્યું છે અને ફરીથી ઉપર લાઇન ડ્રોઈંગ કરી અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ઉપરથી પોસ્ટર કલર હળવા કરી અને આખું ચિત્ર બહાર લાવવા પ્રયત્ન કર્યો છે. એટલે ટૂંકમાં મિક્સ મીડિયા કલરમાં આખું ગુજરીનું ડ્રોઈંગ સુંદર મજાનું આખું એક રજૂ કર્યું છે. અને આને મેન્ટેન કરવા માટે કઈ ખાસ કાળજી રાખવી પડે આપણે? બસ ખાસ કરીને આમાં કહીએ તો આને શું પાણી ટચ ના થાય એ જ ધ્યાન રાખવાનું હોય છે. કૌશિકભાઈ, આ ચિત્રમાં પેલું જૂના જમાનામાં આપણે જે ઘરઘંટી દર્શાવતા હતા એ દર્શાવવાની પ્રયત્ન કરવામાં આવેલો છે, આ ચિત્ર વિશે શું કહેવું છે? આ ચિત્ર ઘરઘંટી કરતા જે તેલની ઘાણીનું દ્રશ્ય છે આખું, એટલે આજે આ સૌરાષ્ટ્રની અંદર હજુ હાલે આવી દેશી ઘાણીઓ છે અને એ ઘાણીમાંથી તેલ કાઢતા એનું ચિત્ર આખું સાહેબ એક દર્શાવેલું છે. ઘણી યુનિક સબ્જેક્ટ, સાહેબને નવા નવા સબ્જેક્ટો ઉપર કામ કરવાનો શોખ હતો તો નવા નવા સબ્જેક્ટને દર્શાવવા માટે આ ઘાણીનું આયકા દ્રશ્ય સુંદર રીતે આવનારી પેઢીને કદાચ આ વસ્તુ જોવા નહીં મળે જે સાહેબે ચિત્રમાં દર્શાવી છે, એટલે એના કારણે લોકોને ખબર પડશે કે આવી ઘાણીથી તેલ પહેલાં નીકળતું હતું, અત્યારે ઓઇલ બીલો થઈ ગઈ, પણ આ એક ખરેખર અને જે આયુર્વેદિક તરફ લોકો આગળ વધી રહ્યા છે એ લોકો હવે આ ઘાણીના તેલના પણ ચાહક થયા છે. અને આગળનું જે હવેનું જે ચિત્ર છે આપણું, આ વધામણા આ ચિત્રને કહેવામાં આવ્યું છે, આ ચિત્ર પાછળની વાર્તા શું છે અને કઈ ટેકનિકાલિટીઝ આમાં પણ વાપરી? અચ્છા, ટેકનિકાલિટી બેન લગભગ પાછળ જે ચિત્રોમાં કરી છે કે વોટર કલર મિક્સ અને ઓઇલ પેસ્ટલ અને બ્લેડના ટેક્સચરથી જ કામ કરવામાં આવ્યું છે. પણ વધામણા એટલે કોઈપણ ગામ અથવા દેશમાં અથવા તો રાજ્યમાં જે સંઘર્ષ થતા હોય અને પોતાના સૈનિકો યુદ્ધે ગયા હોય અને જીતીને આવ્યા હોય અને પછી જે ત્યાંની સ્ત્રીઓ પ્રેમથી એમને વધામણા કરતી હોય છે, સ્વાગત કરતી હોય છે, એ ટાઈપનું આખું ચિત્ર છે. પ્રશાંતભાઈ, કૌશિકભાઈ, આપ બંનેએ જવાહરભાઈના આટલા અદ્ભુત કાર્યને આટલા સુંદર પ્રદર્શન દ્વારા આવો ભગીરથ પ્રયત્ન કર્યો તે બદલ દૂરદર્શનનો કલાદર્શન કાર્યક્રમ આપનો આભારી છે. અને અમે એવું ઈચ્છીએ કે આવી જ રીતે એમના જે કાર્ય છે એ અલગ અલગ શૈલીમાં બીજા આવનાર જે ઉભરતા યુવા વર્ગ છે, આવનાર જે કલાકાર છે, તેઓ એમાંથી પ્રોત્સાહન મેળવે. ડીડી ગિરનારનો ખૂબ ખૂબ આભારી છીએ. ઈસવીસન 1941 થી ઈસવીસન 2018 સુધીની જવાહરભાઈ સોલંકીની આ કલાયાત્રાને ડીડી ગિરનાર વંદન પાઠવે છે. કલા જગતની સાધના કરનાર આવા જ તેજસ્વી કલાકારોને આપણે મળતા રહીશું કલાદર્શન કાર્યક્રમમાં અને માણતા રહીશું કલાની અવનવી દુનિયાને તેમની જ નજરેથી. ત્યાં સુધી મને રજા આપશો. દર્શક મિત્રો, કલાદર્શન કાર્યક્રમ આપ હવે નિહાળી શકો છો દર ગુરુવારે બપોરે 12:30 પુનઃ પ્રસારણ સાંજે 6:30 માત્ર ડીડી ગિરનાર પર.